નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આજે આપણે ધોરણ 5 વિષય હિન્દીમાં પાઠ 11 સચ્ચા બાલક છે તે સમજીશું. ચાલો પહેલાં આપણે શબ્દાર્થ જોઈશું. કાફિલા એટલે યાત્રીઓ કા સમૂહ. અશરફિયા સોને કે સિક્કે. વાપસ કરના લોટાના. સદરી જાકીટ. સરદાર નેતા. અસ્તર સિલે કપડે કે ભીતર કી તહ. સમાધિ મકબરા મઝાર. માં જનની માતા. સદૈવ હંમેશા સર્વદા. નેક ઈમાનદાર. ઈશ્વર ભગવાન પ્રભુ. ચાલો મુહાવરે. નેક રાસ્તે પર ચલના. સહી રાસ્તે પર ચલના. કડક કર બોલના. કઠોરતા સે બોલના. ચાલો હવે આપણે પાઠ સમજીએ. પાઠ 11 સચ્ચા બાલક. ઇસ જીવન પ્રસંગ સે સચ્ચાઈ કા મહત્વ બતાયા ગયા હૈ. જીવન મેં ચાહે કિતની ભી મુશ્કિલ આયે પર જો મનુષ્ય અપને આદર્શો કો નહીં છોડતા હૈ વહી મહાન બનતા હૈ. વિદ્યાર્થીને બેનો પાઠ વાંચન કર્યો હશે તો તમને ખ્યાલ આવી જ જશે કે આ પાઠમાં બાળક છે ખૂબ સત્ય જ બોલે છે. મુશ્કેલી આવે છે તો પણ ખોટું બોલતા નથી. તો આ પાઠમાંથી આપણે છે એ શીખવા જેવી બાબત છે એ ધ્યાનમાં લેવી જોઈએ. ચાલો પાઠ જોઈએ. એક સમય કી બાત હૈ. એક લંબા કાફિલા બગદાદ કી ઓર જા રહા થા. રાસ્તે મેં ઉસ પર ડાકુ ટૂટ પડે ઓર લૂંટમાર કરને લગે. એટલે કહે છે કે એક સમયની વાત છે, લંબા કાફિલા એટલે કે મોટો યાત્રીઓનો સમૂહ છે, કઈ જગ્યાએ જાય છે, બગદાદની તરફ જઈ રહ્યો હોય છે. રસ્તામાં છે તેને લૂંટવા ડાકુ આવી જાય છે. ઉસ કાફિલે મેં 9 વર્ષ કા બાલક થા. તેમાં 9 વર્ષનો બાળક હોય છે. વહ એક ઓર ચૂપચાપ ખડા રહેકર ઇસ લૂંટમાર કો દેખ રહા થા. 9 વર્ષનો બાળક છે એ ચૂપચાપ ઊભીને છે આ ડાકુઓ જે લૂંટમાર કરી રહ્યા હોય છે એને જોઈ રહ્યો હોય છે. એક ડાકુ કી નજર ઉસ લડકે પર પડી. એટલે કહે છે કે એક ડાકુની નજર છે ઇકના ઉપર પડી, છોકરા ઉપર પડી. લડકે કે પાસ આકર વહ ડાકુ કડક કર બોલા. તેરે પાસ ભી કુછ છે? એટલે કે છોકરાની નજીક આવીને એ ડાકુ છે એ કઠોરતાથી બોલે છે, તારી પાસે પણ કંઈ છે? લડકા મેરે પાસ 40 અશરફિયા હૈ. શું કહે છે કે મારી પાસે 40 અશરફિયા એટલે કે સોના મહરો છે. ડાકુ ચકિત હોકર ક્યા કહા, તેરે પાસ 40 અશરફિયા હૈ? લડકા જી હા. ડાકુ છે એ ચકિત થઈને કે શું કહ્યું, તારી પાસે 40 સોના મહરો છે? છોકરો કહે છે હા. ડાકુ લડકે કા હાથ પકડકર સરદાર કે પાસ લે ગયા. ઉસને અપને સરદાર સે કહા, યહ લડકા અપને પાસ 40 અશરફિયા બતાતા હૈ. એટલે જે ડાકુ છે એના પણ સરદાર હોય એટલે કે એના જે એનાથી મોટો જે ડાકુ છે સરદાર એની પાસે લઈ જાય છે. અને સરદારને શું કહે છે કે આ છોકરો શું કહે છે કે એની પાસે 40 સોના મહોરો છે એમ કહે છે. સરદાર લડકે છે. હવે છે સરદાર છે એ છોકરાને પૂછે છે, તેરી અશરફિયા કહાં હૈ? એટલે કે તારી અશરફિયા એટલે કે સોના મહોરો છે એ ક્યાં છે? લડકેને અપને સદરી કો ફાડ કર ઉસમે છુપી અશરફિયા નિકાલી. ઉન્હે સરદાર કે સામને રખતે હુએ કહા, યહ દેખો. એટલે છે છોકરાએ પોતાનું જાકીટ છે ફાડીને તેમાં છુપાવેલી સોના મહોરો શું કરી, કાઢીને આ સરદારને બતાવ્યું અને કહ્યું કે જુઓ આ રહી સોના મહોરો. સરદાર આશ્ચર્ય છે, લડકે અશરફિયો કો ઇસ પ્રકાર સે રખને કા ઉપાય તુમે કિસને બતાયા? એટલે સરદાર છે એ છોકરાને એમ પૂછે છે કે તને આવી રીતના છે સોના મહોરો છુપાવવાનો મૂકવાનો ઉપાય કોણે બતાવ્યો? લડકા મેરી માને ઇનકો સદરી કે અસ્તર મેં સી દિયા થા જિસે કિસી કો પતા ન ચલે. એટલે કે છોકરો કે મારી માએ છે સોના મહોરો જાકીટના અસ્તરમાં સીવી દીધી હતી જેથી કોઈને ખબર ન પડે. સરદાર તો તને અશરફિયો કા પતા હમે ક્યો બતા દિયા? સરદાર કહે છે તો તે આ સોના મહોરોની ખબર છે એની જાણ અમને કઈ રીતે સુકામ કરી દીધી? લડકા
मैं झूठ कैसे बोलता? मेरी माँ ने कहा था बेटा सदैव सच बोलना, झूठ बोलना पाप है। छोकरो से शू कह छे कि हूँ खोटू कई रीते बोलूँ? मारी माताए कह्यू तू कि बेटा हमेशा साचू ज बोलजे, खोटू बोलवू पाप छे। सरदार डाकुओं, यह छोटा बच्चा अपनी माँ का इतना कहना मानता है कि ऐसे संकट में भी झूठ नहीं बोला। हम लोग बड़े होकर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते और लूटमार करते रहते हैं। बराबर सरदार शू कह बधाए डाकू ने, एट्ल के मेन एक लीडर हो नीचे बधा काम करता है, तो ये सरदार है बधा डाकू ने कह के आ नानकड़ो छोकरो से पोतानी माता अटलू कहू माने कि आवा संकट समय में खोटू बोलते नहीं। आपणे तो मोटा छे तो पण आपणे ईश्वरे जे मार्ग बतावेलो छे ई साचा मार्ग उपर चालता नथी, अने शुं करी रह्या छीए आपणे अत्यारे लूटपाट करी रह्या छीए। जो खरेखर तो आपणे जेटलुं भगवाने आप्युं होय तेमां तेमां चलावुं जोईए, आपणे कोईनुं लईने आपणी वस्तु बतावी जोईए नहीं। सब डाकू सरदार बात तो ठीक है, એટલે બધા ડાકુ છે એ સરદારની વાતને સમજે છે અને કહે છે કે તમારી વાત તો સાચી છે। સરદાર ડાકુઓ છે ઇનકા લૂંટાવવા સામાન એને વાપસ કર દો। ડાકુઓને સબ સામાન વાપસ કર દિયા ઓર આગે કભી લૂંટમાર ન કરને કી પ્રતિજ્ઞા કી। આ લોકોનો લૂંટેલો સામાન છે સરદાર છે બધા ડાકુઓને કહે છે કે એને પાછો આપી દો। ડાકુઓ છે બધો સામાન પાછો આપી દે છે અને ભવિષ્યમાં ફરી ક્યારેય આવી રીતના લૂંટમાર નહીં કરે તેવી પ્રતિજ્ઞા કરે છે। સચ બોલને વાલે ઇસ બાલક કા નામ અબ્દુલ કાદિર થા। જો પ્રશ્ન જવાબમાં પૂછાય કે સાચું બોલવાવાળા બાળકનું નામ શું હતું, તો કે અબ્દુલ કાદિર થા। બડા હોકર યહ બાલક મહાન સંત હોવા, અને મોટો થઈને આ છોકરો છે એ મહાન સંત થયો। उनकी समाधि बगदाद में है, उन्होंने समाधि क्या छे बगदाद में छे। वहाँ प्रत्येक वर्ष बड़ी संख्या में लोग दर्शन के लिए जाते हैं, त्या दर वर्षे छे खूब मोटी संख्या में लोग दर्शन करवा माटे जाए छे। पाठ खूब सरस छे विद्यार्थी बहनों, एक वक्त वाचन करी तमारी जाते थोड़ा घणा प्रश्न जवाब छे स्वाध्यायना वांची अने लखवाने प्रयत्न करजो। અને હવે નેક્સ્ટ લેક્ચરમાં છે એ આપણે આગળનું સમજીશું, ત્યાં સુધી નમસ્તે।